कांग्रेस पत्रकार परिषद शुरू। रिवर लिंक योजना ने लई कांग्रेस पत्रकार परिषद। कांग्रेस धारासभ्य अनंत पटेल संबोधन करी श्वेत पत्र की मांग कराशे। 15 फेब्रुआरी बजेट में लिंक योजना नो उल्लेख कर्यो। रेली स्वरूपे आवेदन पत्र वलसाड अपायु। 500 करोड़ बजेट ना फाड़व्या हता। बाद में अलग अलग जगह विरोध करायो हतो। 10 जेटली मोटी रेली कढ़ावाई। वडाप्रधान चीखली आवनार छे एटले लॉलीपॉप अपाई। 27 मेना रोज मोटू आंदोलन वासदा खाते आयोजन। श्वेत पत्र आपशे त्यारे ज आंदोलन अटकशे। आंदोलन की जो शुरुआत थी केंद्रीय मंत्री निर्मला सीतारमन जीए 15 फेब्रुआरी बजेट सत्र में बजेट भाषण में जमने पार पापी नर्मदा रिवर लिंक प्रोजेक्ट नो उल्लेख करियो सैद्धांतिक मंजूरी आपी त्यारबाद आंदोलन की शुरुआत थी अने 28 आमद पर कांग्रेस परिवार आगे वाले मुख्यमंत्री सूरत में आने जो जाहरात करी है एनो खुलासो करवा माटे अमे आज अहीं आव्या छे। जे रीते भारत सरकारे जे प्रोजेक्ट मंजूर कर्यो छे एने राज्य सरकारे पण स्वीकारी 500 करोड़ रुपया बजेट में जोगवाई पण करी दीधी छे। ए रीते लोको मध्य अत्यारे गुमराह करवा माटे ए लोको आवी रह्या छे एवुं मने लागे छे। चूंटणी लीधी એમને રદ કરવાની એટલી બધી ઉતવાળ હોય તો હું એમ માનું છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રાષ્ટ્રપતિને વટ હુકમ બહાર પાડાવે અને વટ હુકમ બહાર પાડાવીને શ્વેત પત્ર બહાર પાડે એવી પણ અમે માંગણી કરીએ છીએ। અને આ કાર્યક્રમ અમારો જે પ્રજાગણનો છે આમ આદમીનો છે જેને નુકસાન થઈ રહ્યું છે એવા લોકોને અમે સહકારની ભાવના એને જેને નુકસાન પહોંચાડી રહેલા છે એવા લોકોને અમે કહેવા જઈ રહ્યા છે કે આ લોકો માટે કોઈ વ્યવસ્થા આજ દિન સુધી પણ નથી કરી। જેઓને 15 વર્ષની કોઈ પણ રસ્તો એ લોકોએ બતાવ્યો નથી કે ભાઈ 50-60 હજાર માણસો કુટુંબો વિસ્થાપિત થાય છે ત્યારે એમના માટે કોઈ જગ્યાએ જોગવાઈઓ પણ કરી નથી। ત્યારે આ પ્રોજેક્ટ નહીં થાય ખાલી ચૂંટણી આવે છે એટલા માટે આ લોકો ગુમરાહ કરીને ગેરમાર્ગે દોરી રહ્યા છે એવું અમારે તો માનવું છે। જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી આવું ભૂતકાળમાં ક્યારેય જોવા મળ્યું નથી। સામાન્ય રીતે મુખ્યમંત્રીનો પ્રવાસ હોય તો કોઈ કાર્યક્રમો માટે હોય, લોકાર્પણ માટે હોય, ખાતમુહૂર્ત માટે હોય કે સરકારી કાર્યક્રમ માટે હોય, પણ માત્ર ને માત્ર એક પ્રેસ કોન્ફરન્સ કરવા માટે મુખ્યમંત્રી સુરતમાં પધાર્યા હોય એવું અમે પહેલી વાર જોયું છે અને એના પરથી જ અમને શંકા જન્મી છે। અને મને એવું જાણવા મળ્યું કદાચ આપ લોકો પણ ઉપસ્થિત હશો, એ જે પ્રેસ કોન્ફરન્સ હતી એનું જે બેનર પણ શરૂઆતમાં જે બનાવવામાં આવ્યું હતું એમાં એ લોકોએ સ્થગિત શબ્દ વાપર્યો હતો પણ પછી કંઈ એમને ભૂલ પકડાઈ અને પછી બેનર સુધારવામાં આવ્યું અને સ્થગિતની જગ્યાએ રદ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો એ પણ શંકાસ્પદ લાગે છે। બીજી વસ્તુ કે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ એ ભારત સરકારના જળ સંસાધન મંત્રાલયનો પ્રોજેક્ટ છે, તો દિલ્હી સરકારનો પ્રોજેક્ટ ગુજરાત સરકારના મુખ્યમંત્રી કઈ રીતે રદ કરી શકે? મારો પહેલો પ્રશ્ન એ છે કે દિલ્હી સરકારનો પ્રોજેક્ટ હોય તો એને રદ કરવાનો અધિકાર બી દિલ્હીના જળ સંસાધન મંત્રાલયના મંત્રીશ્રીને છે કે વિભાગને છે? મુખ્યમંત્રી કઈ રીતે અહીંયા સુરતમાં આવીને એમ કહી શકે કે આ પ્રોજેક્ટ રદ થઈ ગયો? એટલે અમારી પહેલી માંગણી તો એ છે કે આપ શ્રી સૌ કદાચ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત હશો તો દિલ્હી સરકારનું કોઈ નોટિફિકેશન કે દિલ્હી સરકારના જળ સંસાધન મંત્રાલયનું કોઈ પરિપત્ર કે કોઈ મંત્રીના સહીવાળો કોઈ કાગળ આપને મળ્યો છે ખરો? એટલે આ જાહેરાત જ સદંતર જૂટી છે અને આદિવાસીઓને ગેરમાર્ગે દોરનારી છે। અને જે અનંતભાઈએ જે વાત કરી છે કે નિર્મલા સીતારામનની બજેટ સ્પીચમાં મુદ્દા નંબર 37 આ પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે એમના ભાષણમાં ઉલ્લેખ છે,
અને એ બજેટ લોકસભામાં પણ પસાર થઈ ચૂક્યું છે અને રાજ્યસભામાં બી પસાર થઈ ચૂક્યું છે. એટલે હું પણ સંસદ સભ્ય રહ્યો છું જ્યાં સુધી મને નોલેજ છે ત્યાં સુધી એકવાર લોકસભા અને રાજ્યસભામાં બજેટ પસાર થાય એટલે એ કાયદો બની જાય છે, એ એક્ટ બની જાય છે. તો હવે તમારે એ એક્ટને રદ કરવું હોય તો ફરી તમારે લોકસભા અને રાજ્યસભામાં ફરી પ્રક્રિયામાં પસાર થવું પડે અને પસાર થયામાં પછી ત્યાં નામંજૂર કર્યા બાદ જ મંત્રી જળ સંસાધન મંત્રાલય જાહેરાત કરી શકે કે આ પ્રોજેક્ટ ખરેખર રદ થયો. એટલે માત્ર ને માત્ર ગુમરાહ કરવા માટે, રાજકીય લાભ લેવા માટે, આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જે જાહેરાત મુખ્યમંત્રીએ કરી છે એ અમારા માટે સ્વીકાર્ય નથી, આદિવાસી સમાજ માટે પણ સ્વીકાર્ય નથી. અને જે 35,000 કુટુંબો વિસ્થાપિત થવા જઈ રહ્યા છે કે જે બનતા મીડિયાના મિત્રો, પત્રકારો, તસવીરકારો, સૌ સાથીઓ, આપ સૌને હૃદયપૂર્વક આવકાર આપું છું અને આભાર માનું છું કે ખૂબ ટૂંકી નોટિસમાં આપ સૌ અહીં ઉપસ્થિત રહીને અમને સહકાર આપી રહ્યા છો. આજે આપની વચ્ચે અહીંયા આપણા હંમેશના સાથી અને માજી કેન્દ્રીય મંત્રી ડૉક્ટર તુષારભાઈ ચૌધરી ઉપસ્થિત છે. આપણી વચ્ચે વાંસદાના યુવાન માનનીય ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ ઉપસ્થિત છે, આપણા કોંગ્રેસના ગુજરાતના યુવા નેતા. આપણી વચ્ચે વ્યારાના માનનીય ધારાસભ્ય શ્રી પૂનાજી ગામિતજી ઉપસ્થિત છે અને આપણી વચ્ચે નિઝરના ધારાસભ્ય શ્રી માનનીય સુધીરભાઈ ગામિતજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એ સૌ અહીં આપની સમક્ષ, આપ જાણો જ છો કે તાપી પ્રોજેક્ટ બાબતમાં જે કંઈ આંદોલન કોંગ્રેસ પક્ષના સંનિષ્ઠ સાથીઓએ માનનીય અનંતભાઈ અને સૌની આગેવાની હેઠળ જે આંદોલન કર્યું અને સરકારે આગામી ચૂંટણીના સંદર્ભમાં જે અત્યાહાર પ્રતિભાવ વ્યક્ત કર્યો, આપ સારી રીતે માહિતગાર છો. હું આ બાબતમાં આ વિષયે આપને વિગતવાર વાત નહીં કરું, હું આપની સમક્ષ અમારા